આવનાર 19 તારીખના રોજ જન્માષ્ટમી પર્વ હોય દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાધીશ મંદિર ખાતે કરવામાં આવનાર કૃષ્ણ જન્મની ઉજવણીની તૈયારીઓને આપવામાં આવ્યો આખરી ઓપ. જન્માષ્ટમી પર્વને ગણતરીના દિવસો બાકી હોય સમગ્ર દ્વારકા નગરી બની છે કૃષ્ણમય. તારીખ 19ના રોજ કૃષ્ણ જન્મ પર્વ એટલે કે જન્માષ્ટમી હોય ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકા નગરી ખાતે પધારતા હોય છે ત્યારે વાલાની વધામણીમાં કોઈ કચાશ ન રહી જાય તે અંગે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સમગ્ર દ્વારકાધીશ મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે તો તે સમયે યાત્રાળુઓને પરેશાની ન થાય તે માટે પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યા છે તો લોકોને ખાણીપીણીમાં તેમજ હોટલ તેમજ ધર્મશાળામાં રહેણાંકની વાતમાં પણ તકલીફ ન થાય તેનો પણ પૂરતો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. તો આ તકે સમગ્ર શહેરને રોશનીથી શણગારવામાં આવી રહી છે તો પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રખાયો છે. દીપક જોશી, ZS TV, દ્વારકા. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ પરંપરાગત રીતે દ્વારકામાં ઉજવાય છે. આ વર્ષે પણ જન્માષ્ટમી માટે તેને સુચારું વ્યવસ્થા થાય માટે અમારા જિલ્લા પોલીસ વડા, મંદિર વ્યવસ્થાપન સમિતિ, પૂજારી પરિવાર, હેલ્થ, નગરપાલિકા સ્થાનિક અને એની સમગ્ર ટીમ ની સાથે અત્યારે વાત થઈ, સાથે હોટલ એસોસિએશન, એના બીજા આગેવાનો, તો આનું સુચારું વ્યવસ્થા કઈ રીતે થાય, લોકોને અવર જવરમાં મુશ્કેલી ના પડે એ માટે આપણે કીર્તિ સ્તંભથી 56 સીડી થઈ અને ભગવાનનું જે દ્વાર છે ત્યાંથી યાત્રિકો પ્રવેશ કરે અને જે આ વૃદ્ધ અશક્ત હોય એને અલગથી આપણે લાવવા માટે વોલેન્ટિયર્સથી અલગ વ્યવસ્થા કરવાની નિયત થયું છે. બેરિકેડિંગ આમાં કરવામાં આવશે, ત્યાં સામાન ઘર હશે, લોકોનો કીર્તિ સામાનની કાળજી લેવામાં આવશે અને સાથે હોટલ એસોસિએશનને પણ વિનંતી કરી છે કે ત્યાં ઉતરતા ઉતારુઓ પોતાનો સામાન ત્યાં સલામત રીતે છોડી નહીં આવે. રહી વાત મંદિર પરિસરની, તો અહીંયા યાત્રિકો તમામને દર્શન થાય, બિનજરૂરી ભીડ ન થાય અને દર્શન કરી ત્વરિત એ નીકળી શકે એવી વ્યવસ્થા કરી છે. સાથે લોકોને જે ભાવ કે જે હોટલ ખાણીપીણીના છે એમાં કોઈ વ્યાજબી ભાવ રાખવામાં આવે, આ સંજોગોમાં કોઈ ભાવ વધારો ન કરે, ફૂડિંગ ડક દ્વારા નિયમિત ચકાસણી થાય, એની ટીમ હોય, પોલીસ બંદોબસ્ત હોય, સ્થાનિક વોલેન્ટિયર્સ હોય, એ તમામના અને જે સુશોભન જે પાઠ છે પરંપરાગત રીતે વર્ષોથી જે પરિણભાઈ નથવાણી ફેમિલી કરતું હોય છે અને આર્કિયોલોજી સાથે રહે અને એક સુંદર અને સારી વ્યવસ્થા થાય. મીડિયાના મિત્રો પણ આ તકે ઉપસ્થિત છે, અત્યાર સુધી સહયોગ રહ્યો છે, એમના માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું કે આપનો કિંમતી સામાન આપ જ્યાં ઉતારો છે ત્યાં જ રાખીને આવવામાં આવે, બિનજરૂરી ઉતાવળ કે એવું ન કરી, અહીં સરસ વ્યવસ્થા છે, બેરિકેડિંગથી ચાલીએ, ક્રમશર ચાલીએ અને લાઈવ દર્શનનો લાભ મળે એ માટેની પણ વ્યવસ્થા કરેલી છે, તો એનો પણ લાભ લઈ અને આવતા સૌ ભાવિકજનો ભગવાન દ્વારકાધીશને વ્યવસ્થિત રીતે દર્શન કરે એવી સુચારુ વ્યવસ્થા કરી છે. એમાં આપ સૌ સહયોગી બનો એવી ખાસ મારી અપીલ છે. ધન્યવાદ.